આમ ગોગો મારા તમ આમ ફુઆ ફુઆ જેવો હે લે જો એ રે હા સિંટુ એમનો ફોન થઈ ગયો સ્વિચ ઓફ. હવે ઘરે પહોંચે ને ત્યાંથી ફોન આવે એટલે હવે આપણને થઈ જાય ઉપાધિ. હલો મિત્રો, સ્વાગત છે તમારું બધાનું અમારા એક નવ લગમાં જય સોમનાથ હરહર મહાદેવ. તો મિત્રો, આજે છે નાગ પંચમી અને અમે વધારી દીધું છે શ્રીફળ. તો જુઓ મિત્રો, ચલો આજે તો છે નાગ પંચમી, જો આપણે કહેવાય ને દર વર્ષે વધારે આવી જતા શ્રીફળ નાગ બાપાને વધારી દીધું છે. તો ઠીક છે મિત્રો, આવું કૃષ્ણ નું દૂધ બુધ આપણું આવી ગયું છે અત્યારે. તો ચલો બધાને તહેવારોની હાર્દિક શુભકામના. તો મિત્રો જો, પપ્પાને તો ઉપવાસ છે, શું થયું આગ્યું લગ ગયા. તો મિત્રો જો, પપ્પાને તો ઉપવાસ છે પણ આરે આરે મમ્મીને ઉપવાસ છે. આજે નાગ પંચમી છે મમ્મી. તો ચલો મમ્મીને પણ આપણે જય સોમનાથ કહી દઈએ. જય સોમનાથ, જય ગોગા મહારાજ. જેટલું ઉત્સાહથી કહે છે, ઘણો ઉત્સાહ દેખાડે છે ને. હા હો, ઠીક છે મિત્રો. તો જોવા આવું છે કે હર હર ભોલે નાથ સાથે ભજન ચાલી રહ્યા છે આપણે. તો બહુ મજાનો દિવસ છે, તમને બધાને ખૂબ ખૂબ શુભેચ્છાઓ ફરીથી. ચલો આજનો બ્લોગ આપણે શરૂ કરીએ. ચાલો મિત્રો, તો જોવા થઈ ગયો છે આપણો ટાઈમ, ઓફિસ જવાનો. અને અહીંયા અમારો બાબુ ખીજાઈ ગયો છે. બાબુ શું છે બોલો? હે, બાળી ખોલતો ને દીવો હપેલ ભાઈ. દીવો હપેલ બાજુ મૂકને ખુરે ના હવે. નાનું થઈને વરી મારવા આવે હે નહી તારા છું બાબુ. હે બાબુ, તો બાટલો ભરાય નો. જય સોમનાથ. ચિંતા જ લેશે ને પછી. હવે મસ્ત પડીકા જ આવવાના, તો પછી તો તારે જ લેવા પડશે ને બાબુ. તો રહેજો. હવે ચલો મિત્રો, સવાર સવાર માં મારો બાબુ રહેજો. આમ ગોગો મહારાજ તમ આમ ફુઆ ફુઆ જેવો હે લેજો એ રે હા સિંટુ. ચલો મિત્રો, મળીએ સાંજે, વાગી જશે મસ્ત મજાના કીર્તિદાનના ભજન. અને કહેવાય ને ખૂબ મજાનો દિવસ છે આજે, નાગપંચમી છે ને બાપુ થોડો અમારો રિસાયેલો ની સાથે. ચલો મળીએ સાંજે. જય સોમનાથ, હર હર મહારાજ. અને હવારે અમે ના પાડી હતી ને કેટલું બધું હે, આખો ટેલો ભરીને લાયા બરાબર. હારો, હજુ તો બે વસ્તુ તાર પાસે રેડે. ચાલો લ્યો બાબુ. અને બંને જણા લાગી ગયા છે ચિત્રો દોરવા માટે. અને બહાર છે મસ્ત મજાનું ઠંડુ ઠંડુ વાતાવરણ, કાજે આજે ઝરમર ઝરમર વરસાદ 5 વાગ્યા પછી નો આપડે આવી રહ્યો છે. તો બાબુ અમારે શું દોર્યું? બાબુ શું દોર્યું તું? બાબુ મેંગો. મેંગો કા સીઝન તો ચલા ગયા હે, પર યહાં પે યે ક્યા કર રહા હે? યે ક્યા હે? લગાતાર 2 ઘંટે કી મહેનત કા બાદ. વાહ ભાઈ વાહ, ઇતના હી હુઆ. બોલો. ઓહો, વા ફૂલડા દોડના એવા મેંગા દોર રહા હે? તો એસા ગલત ગલત ક્યું કર રહા હે? બાકી જોરદાર હો, કલર નું મહેનત સારી. વાહ કે જોરદાર ના.
નહીં અચ્છા હે એ દેખો આવો દોરવાનો તાર હાથે હોય હું દોરી દઈશ તો પછી મને મારા નિશાન જવાનું હોય તારું ટેલેન્ટ તારા બતાવવાનું હોય બોલો જમવામાં હે થઈ જ્યું રેડી હે કે ઉપાધિ માં ટેન્શન માં આવી જઈ ના રો ને ઉપાધિ થઈ જાય બરાબર અને તો થોડું ચિંતા જેવું છે એટલે હોમ મિનિસ્ટર કે આમ અમારે તરત ટેન્શન વધારે આવી જાય ઠીક છે તો એવું છે ને જમવાનું તો થઈ રહ્યું છે તૈયાર આપડે ફોન બોન કરી લઈએ અને હા ફોન સ્વિચ ઓફ આવે છે તો વાંધો જ પણ હવે ઘરે પહોંચી જાય તો પેલા અમને ફોન તો કરીને ભાવિક ને હા તો પહોંચી જાય હોય તો શી ખબર પણ તો આવું કઈક છે ટેન્શન વાળું વાતાવરણ છે એટલે બ્લોગ બનાવવાનું થોડુંક ટાળી નાખ્યું હતું આપણે બને ચાલુ જ નતો કર્યો હવે જોઈએ ઘરે પહોંચે ને કઈક આપણને મજા આવે બરોબર શાંતિથી ઘરે પહોંચી જાય તો આપણને ઠીક આમ થોડું ટેન્શન ઓછું રહે શું કેવું હવે એક વાર લગાવી જોઈએ બરાબર પેલો નંબર શું 40 નંબર વાળો થઈ ગયો ચલો મિત્રો એક વાર ફોન લગાવી દઈ એક વાર શાંતિ ફોન લગાવી દો જો ટેન્શન માં છે હજુ ફૂલ અને આ બંને જણા નું ચિત્ર નું કામ કાજ ચાલુ પણ રાત પડી જાય હાડા ત્રણ નો નીકળ્યા હોય તો પછી અત્યારે તો ખબર પડે ને ઠીક છે ચલો કઈ ઉપાધિ તો હવે શું ફોન આવે ત્યાં સુધી હા એટલે એ વાતે સાચી રોકાયો પણ ચિંતા ઘરે હોય ને તો બધાને ચિંતા થાય કે ના થાય હા જે રખડતો હોય હું આ બહાર હોય બહાર જો મને ચિંતા ના હોય પણ સામે વાળા બધા ઘરે રાહ જોઈને બેઠા ચિંતા હોય હા તો કંપની માંથી આ આવવાનું હોય તો માણસો ચિંતા કરે ખબર હશે કંપની થી આટલા રસ્તા માંથી છે હવે તો આમ દવાખાને જ્યાં અહીંયાથી પાછા આવે ને બધું ચિંતા જેવું નહીં ઠીક છે મિત્રો ભલે ચલો તમને થોડી વાર માં અપડેટ આલીએ હવે કેવાય ને આવી જાય એટલે પછી થોડું જોઈએ બરાબર ને દોરી આલો દોરી તને કીધું ને કે તારા હાથે દોરવાનો હોય ટ્રાય એન્ડ ટ્રાય વિલ બી સક્સેસ શું દોર દો કેલ દાવ આ પેલા ભૂઈને આવડું મોટું ના હોય કેટલા ચિત્ર મારણ મારે દોરવા દેખાડ પેલું ચિત્ર કેવું દોર્યું પેલા હા ત્યાં દોર્યું મેં દોર્યું દેખાડ દો હા જોયું મિત્રો હા મેં દોર્યું હવે એક એક મેં દોર્યું માર બડો ગાંડો પૂરી દો કલર હવે પૂરો તમને ખબર માછલી માં સિલ્વર કલર જ હોય સિલ્વર કલર ડાર્ક સિલ્વર કલર જે બનાવવાની હોય માછલી ચલો તો ઠીક છે ચિત્રકામ તો પહોંચ્યો એટલે અને વાગી ગયા 7:30 થઈ ગયું જમવાનું બાકી ચલો મિત્રો મળીએ થોડી વાર માં ટાઇટલ આપણું આજનું રહેશે ભરતભાઈ કોવાણા એટલે એપલ નો ફોન એટલે કયો ફોન લાવ્યા છો કયો ફોન લાવ્યા છો વિવો વાય 28 ઈ મોબાઈલ કરતા હતા મોબાઈલ જૂનો હતો એમની પાસે કીબોર્ડ મોબાઈલ અત્યારે યુઝ કરતા હતા મને એવું થયું લાવો એક વાર પપ્પા ને પણ લાવી દેવી તો સારો યુઝ કરે અને ક્યારેક જોવું હોય એમને કઈક ભજન સત્સંગ સાંભળવો વિડીયો કોલ કરવો હોય યુટ્યુબ જોવું હોય અને કહેવાય ને આપણે વિડીયો જોવા હોય સ્પેશિયલી તો એના માટે જ છે બરાબર તો અમારા નાના ભાઈ શ્રાવણ મહિનામાં
માતા પિતા ને ખુબ સારી એવી ગિફ્ટ આલી છે અત્યારની જનરેશન પ્રમાણે. ચલો અનબોક્સિંગ કરીને તમને બતાવી દઈએ. પેલા તો 4G લાવવાનો હતો, પણ પછી આપડે તાણે ના હિસાબે 5G ફોન આવી ગયો. આપડા જેવો જ છે એવો જ છે. મિત્રો ફર્સ્ટ ક્લાસ મજાનો અમારા જેવો જ ફોન છે, પણ કેવાય ને આમ થોડુંક ઓછું હોય, પણ સારો ફોન છે. યુટ્યુબ માટે તો સારો છે ને, પાત્રો લાગે. ભાઈ ભાઈ બાબુ કેવો લાગે ફોન તને? હે થેન્ક યુ તો બોલો. બાબુ કાર્ડ એટલે ભૂલી ના જવાય. ચલો કાર્ડ બાર્ડ પણ ઇન્સ્ટોલ કરી જ નાખો તમે અહીં આજ ને આજ બરાબર. ચલો સરપ્રાઈઝ આલો એક મસ્ત મજાનું બરાબર બાપાના વિડીયો. જૂનો ફોન વિડીયો જોવાનો છે અમારો. જો VOY28E પપ્પા પાસે જશે અને કહેવાય ને એમને બનાવવાના આનાથી બ્લોગ બરાબર. બે ત્રણ દિવસમાં જવાના પ્રવાસ અને પ્રવાસમાં જશે એટલે આનાથી એને બ્લોગ બનાવીને અમને વિડીયો મોકલજે. ફૂલ જોશ સાથે કીધું છે કે હું તમારા મસ્ત બ્લોગ બનાવીશ. ચિંતા ના કરતા કઈ બરોબર. ચલો ઠીક છે. તો બાપાને ખૂબ ખૂબ કોંગ્રેચ્યુલેશન કે એમને નવો ફોન મળી ગયો છે. હવે મજાનો નહીં, હવે જોયા રાખો ભજન. ચલો તો રહેશે નહીં. ચલો તને થેન્ક યુ. ચલો મિત્રો તો આવી ગયો ફોન મસ્ત મજાનો થઈ ગયું કેવાય ને આપડે રેડ લગાવી જોઈએ. હાલો તણ મિત્રો વાગી ગયા 7:45. હવે કેવાય ને આજે તો લાભ છે પાચમ નાગ પાચમ. તો હવે નાગ પાચમ ના ઉપવાસ તો જમી તો લઈએ પેલા. ભરતભાઈ નો હજુ કઈ મેસેજ આવ્યો નથી અમારે. ચાલો ચિંતા જેવું તો થઈ ગયું કારણ કે વાગવા 8 ને હજુ સુધી આવ્યા નથી. તો ઠીક છે જમી કરી લઈએ પછી જોઈએ શું થાય છે. હવે જવું પડે છે પાછું જવું પડે ત્યાં. ઠીક છે ચલો જમવાનું છે રેડી તો પેલા જમી લઈએ. હવે ચલો ઠીક છે મિત્રો પેલા જમી લઈએ પછી જેટલી ઉપાધિ કરતા આપણે. અમારા ઉપાધિ જેવું થઈ જાય. ચલો મિત્રો ફાઈનલી હવે ઘરે આવી ગયા છે ભરતભાઈ. ચિંતા નો વિષય નથી. હવે જો વાતચીત ચાલુ છે અને કેવાય ને બધાને થાય ભાઈ આવું કઈ થાય ને એટલે ચિંતા બહુ જ થાય. ખાવા તો કેવો ઉપવાસ હતો એટલે બે જ ગયા પણ ઠીક છે. ચલો હા પણ સ્વિચ ઓફ તો ખોલાય ને. સ્વિચ ઓફ ખોલી નું કરે વાત થાય ને કોક ને મોડું થઈ જાય મારે. ઠીક છે ચલો મિત્રો થઈ ગયું છે બધા આવી ગયા છે ચિંતાનો વિષય નહીં. પછી શાંતિથી વાત કરીએ. જો ખાતા ખાતા ફોન આવી ગયો તો નાસુડાય આવવા માંડ્યા છે. આવું થાય મિત્રો ઉપાધિ એટલી થઈ જાય ને કામ. ચલો મળીએ હવે જમી કરી મિત્રો. હવે વાંધો નહીં શાંતિ થઈ ગયું. શાંતિથી ઘરે પહોંચી ગયા ને એટલે બસ અમારા ઉપાધિ ને ત્યાં આવી જાત ઘરે પહોંચી ગયા. ચલો ઠીક છે વિડીયો આપણે ફર્સ્ટ ક્લાસ રીતે અહીંયા એન્ડ કરીશું. બધી જ ચિંતા હવે દૂર થઈ ગઈ છે. અમારા ભરતભાઈ બી ઘરે આવી ગયા છે અને પપ્પા પાટે મોબાઈલ પેન લેવાઈ ગયો છે ગૌતમભાઈ દ્વારા. તો આજનો દિવસ ખૂબ સારો રહ્યો. નાગપંચમી નો દિવસ હતો. બધાને ફરીથી શુભકામના નાગપંચમીની. ચલો મિત્રો ફરીથી મળીએ નવા બ્લોગમાં. હવે આપણે કહે ને ડેઈલી કે નવા નવા તહેવારના બ્લોગ આવતા રહેશે. તો વિડીયો સારા લાગતા હોય તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું મિત્રો ભૂલતા નહીં.
ચલો બાય બાય, ગુડ નાઇટ, જય સોમનાથ, હર મહાદેવ.